બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની. બનાસકાંઠામાં અંગત અદાવતમાં એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ મામલો બનાસકાંઠાના આગથળા ગામનો છે, જ્યાં જૂની અદાવતના કારણે 5 લોકોએ એક કારનો પીછો કર્યો. રસ્તામાં કાર રોકવીને કાર ચાલક મિશ્રી ખાન બલોચ પર હથિયારો વડે હુમલો કર્યો અને અંતે પ્લાન મુજબ કારમાં જ કાર ચાલકની હત્યા કરી નાખી અને હત્યારો નાસી ભાગી ગયો. મામલાની માહિતી મળતા જિલ્લા SP સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સનસનાટી ભર્યા હત્યાના કેસમાં જૂની અદાવત હોવાનું મનાય છે. હાલ પોલીસે 5 વ્યક્તિને સામે ગુનો નોંધી અને તેમને પકડવા માટે તમામ ટીમોએ તપાસ શરૂ કરી છે. અશોક રાણાવસિયા, ZSTV, બનાસકાંઠા. જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આલથરા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે. આજે વહેલી સવારે અહીંયા જ આગથરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમેખાન બલોચ, અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ. હુસેન ખાને ફરિયાદ આપેલી છે. ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે. આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે એ આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે. પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા પણ મળેલી છે અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર જ પકડી લેવામાં આવશે. આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિંચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિંચિંગ નથી. આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ